ફ્રેન્ડ્સ, આજે આપણે એક પ્રયોગ કરવાના છે. આપણે પ્રયોગ પોથી છે ને એ પ્રયોગ પોથીમાં સાતમો પ્રયોગ જુઓ, પ્રયોગ નંબર સાત. આ પ્રયોગ તમને બતાવું છું. તેમાં છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે એ દર્શાવવાનો છે. એના માટે આપણે ખીલીની જગ્યા પર મેં બ્લેડ લીધેલી છે, વપરાયેલી બ્લેડ લીધી છે મેં. સાધન છે બે બીકર. ત્યાર પછી બ્લેડ અને પદાર્થમાં છે કોપર સલ્ફેટ. હવે કોપર સલ્ફેટ ઘન પદાર્થ લેવાનો છે, પણ કોપર સલ્ફેટનું અહીંયા તૈયાર દ્રાવણ બનાવેલું છે. એક ચમચી જેટલું કોપર સલ્ફેટ લેવાનું ને તેમાં પાણી ઉમેરવાનું, અને આ પાણી આ બની ગયું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. અને બીજું છે H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ. ચાલો હવે હું પ્રયોગની શરૂઆત કરું છું. એમાં એક બીકર લીધું, તેમાં એક ચમચી જેટલું કોપર સલ્ફેટ લેવાનો છે ને તેમાં થોડું પાણી ઉમેરવાનું છે. આપણે બનાવેલું તૈયાર જ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. આ કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, તેમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના નાખ્યા મેં. ડ્રોપર વડે પણ તમે નાખી શકો છો અને તમે એમનેમ પણ નાખી શકો છો. જુઓ, બસ આટલા ટીપા મેં મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરેલા છે. તમે જોઈ શકો છો એના દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. હવે થોડું મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ આમાં હું સાઈડ પર થોડું કાઢી લઈએ છીએ. આપણે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, હવે આ જે મંદ સલ્ફ્યુરિક કોપર સલ્ફેટનું દ્રાવણ, આ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે રેવા દઈએ છીએ, મૂકી દઈએ છીએ. હવે આ જૂની વપરાયેલી જે બ્લેડ છે, લોખંડની બ્લેડ શેમાંથી બને છે? લોખંડ. ખીલી લેવાની, ખીલીની જગ્યા પર હું બ્લેડ લઉં છું. બ્લેડ પર બહુ સારું દેખાશે તમને. ચાલો એમાં ઉમેરી દઉં છું. હવે અડધો કલાક સુધી રેવા દેવાનું, અડધો કલાક સુધી રેવા દેવાનું. ત્યાર પછી આપણે અવલોકન કરવાનું, બરાબર. શું કર્યું મેં? પહેલાં બે બીકર લીધા, તેમાં એક બીકરમાં પહેલાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું, એક ચમચી જેટલું કોપર સલ્ફેટ ઘન પદાર્થ લીધો, તેમાં થોડું પાણી ઉમેર્યું અને હલાવ્યું, એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ બની ગયું. હવે એમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેર્યા. હવે એમાંથી થોડું કોપર સલ્ફેટનું દ્રાવણ બીજા પાત્રમાં લઈ લીધું, બીજા બીકરમાં રેવા દીધું. હવે એક બીકરમાં જે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું તેમાં મેં લોખંડની બ્લેડ નાખી એમાં, અને આપણે અડધો કલાક સુધી રાહ જોવાની છે. અડધો કલાક પછી આપણે અવલોકન કરવાનું છે. સમજ પડી? હવે આ જે પ્રયોગ પોથી છે ને એ પ્રયોગ પોથીમાં પ્રયોગ હું મારા હાથેથી લખીને ફોટો પાડીને PDF ફાઇલમાં મોકલાવીશ, તે પ્રમાણે તમારે લખવાનું છે. જેમાં આકૃતિ તમારે બેઠથી મળી જતી હોય તો તમારે આકૃતિ એ પ્રમાણે દોરી દેવાની, કોઈ કોઈ આકૃતિ તમારી અઘરી હોય તો એને સહેલી કરીને દોરી અને પછી તમને મોકલાવી, બરાબર. ચાલો તો આપણે અડધો કલાકની રાહ જોઈએ, શું થાય છે તે તમારે જોવાનું છે. સરપ્રાઈઝ છે. હવે આપણે અવલોકન કરીશું. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં મેં લોખંડની બ્લેડ મૂકેલી, બરાબર, અને મેં તમને કહેલું કે અડધો કલાક આપણે રાહ જોવાનું છે. હવે અડધો કલાક થઈ ગયો છે, આપણે જોઈએ શું થયું. મેં તમને કીધેલું કે આપણે થોડું કોપર સલ્ફેટનું દ્રાવણ આમાં રેવા દીધેલું છે, એટલે આના રંગ અને આ બે રંગના ફેરફારમાં શું જોવા મળે છે તે જાણવા માટે બેમાં ફેરફાર શું છે. આ જે છે તે
કોપર સલ્ફેટ નું દ્રાવણ છે એ કેવું છે? વાદળી રંગનું છે. કેવા રંગનું છે? વાદળી રંગનું છે. અને આ જે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે તે વાદળીમાંથી લીલાશ પડતું બની ગયું. તમે ધ્યાનથી જુઓ, બધું લીલાશ પડતું બની ગયું. હજુ વધારે સમય રાખીશું તો હજુ એકદમ લીલાશ પડતું લીલું દ્રાવણ બની જશે. તો કેમ એ લીલું દ્રાવણ બની ગયું? કેમ, શું થયું આમાં? પહેલા ભૂરું હતું ને લીલું કેવી રીતે બની ગયું? તો શું થયું હશે આમાં? રાસાયણિક પ્રક્રિયા થઈ. કોના કોના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ? કોપર સલ્ફેટ અને લોખંડ. આપણે જે આમાં લોખંડની બ્લેડ નાખેલી હતી, હવે આપણે બ્લેડ તમારે સાચવીને હું બ્લેડ કાઢું છું. બ્લેડ જે છે એ બ્લેડ આની સાથે એકદમ નીચે તળિયે ચોંટી ગઈ છે એટલે નીકળતી નથી, પણ હું તમને હવે એમ જ સમજાવી દઉં છું. નીકળતી નથી, ચાલો કઈ વાંધો નહીં, હું તમને એમ જ બતાવી દઉં છું. બ્લેડ તમે જોઈ છે, આ જે લોખંડની બ્લેડ છે એ લોખંડ અને કોપર સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. એટલે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ અને આયર્ન સલ્ફેટ બન્યું. અને આયર્ન સલ્ફેટ એ લીલા રંગનું હોય છે, એ લીલા રંગનું દ્રાવણ, એટલે દ્રાવણ લીલું બની ગયું. અને અંદર અંદરની જે બ્લેડ છે ને એ બ્લેડની ઉપર કોપર જમા થયું. આ જે બ્લેડ છે ને એ બ્લેડને વધારે સમય આમાં રાખી મૂકીશું ને તો શું થશે ખબર? આ જે છે ને કેવી છે, લોખંડની કેવી છે, એમાં લોખંડનો છે ને રંગ, એવો રંગ ચાલ્યો જશે અને આના પર તાંબુ જમા થશે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર છૂટું પડશે અને બ્લેડ પર જમા થશે. બ્લેડ પર કોપરનો અવક્ષેપ જમા થશે. અવક્ષેપ એટલે વધારાનો પદાર્થ. કોપર આમાંથી છૂટું પડ્યું ને આના પર જમા થયું. કોપર આમાંથી છૂટું પડ્યું ને આમાંથી આના પર જમા થયું. એટલે બ્લેડ આખી કોપરથી છવાઈ ગયેલી હશે. કોપરનો રંગ કેવો હોય છે? લાલાશ પડતો હોય છે. તો આ બ્લેડ લાલ બની જશે, એકદમ લાલાશ પડતી બ્રાઉન રંગની જોવા મળશે. કોપરના વાસણ છે ને, તાંબાના વાસણો કેવા હોય છે? લાલાશ પડતા હોય છે ને. તો આ તાંબુ, કોપર એટલે તાંબુ, તાંબુ આના ઉપર છવાયેલું જોવા મળશે. સમજ પડી? એટલે આ શું થયેલું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા થયેલી કહેવાય. અને આ ફેરફાર કયો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર કે રાસાયણિક ફેરફાર? રાસાયણિક ફેરફાર. એટલે આ જે બ્લેડ છે એ બ્લેડ પર કોપર જમા થયું એટલે બ્લેડ લાલાશ પડતી થઈ ગઈ. અને કોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ? અને લોખંડ અને કોપર સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ ને દ્રાવણ બની ગયું આયર્ન સલ્ફેટ. આ જુઓ લીલાશ પડતું દ્રાવણ તમે જોઈ શકો છો. સમજ પડી? હા, એટલે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રયોગ મેં તમને બતાવ્યો કે લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી, ખીલીની જગ્યા પર આપણે શું લીધું? બ્લેડ લીધું. હા, પ્રયોગ પોથીમાં તમારે લખવાનું ખીલી, પણ ખીલી કરતાં બ્લેડ પર બહુ સારું પ્રવૃત્તિ દેખાશે તમને, એટલા માટે મેં બ્લેડ લીધું. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી ઉમેરીને તે પ્રયોગ મેં તમને બતાવ્યો, બરાબર? ચાલો તો હવે આ પ્રયોગ પોથીમાં આ પ્રયોગ તમારે લખવાનો છે, પણ હું લખીને ફોટો પાડીને મોકલાવીશ ત્યારે, પણ આ પ્રયોગમાં તમને સારી સમજ પડી ગઈ હશે. થેન્ક યુ. પ્રયોગ પોથીમાં આ પ્રયોગ લખવાનો છે. આજે તારીખ મારી છે ને એ જ તારીખ મારવાની છે. સાધન છે કાચના બે બીકર, ખીલી, ડ્રોપર વગેરે. પદાર્થમાં કોપર સલ્ફેટ, મંદ સલ્ફ્યુરિક એસિડ અને પાણી. આકૃતિ મેં જે દોરી છે ને એ જ રીતે દોરવાની છે, કેમ કે પ્રયોગ પોથીમાં જે આપી છે ને આકૃતિ તે નથી દોરવાની. મેં જે દોરી છે ને એ જ આકૃતિ દોરવાની છે. જુઓ, બરાબર ધ્યાનથી જુઓ. પદ્ધતિ હું ખૂબ ધીમેથી બોલું છું, તમે સાંભળીને પણ લખી શકો છો અને જોઈને પણ લખી શકો છો. સૌ પ્રથમ કાચનું એક બીકર લઈ
તેમાં અડધા ભાગ સુધી પાણી ભર્યું, તેમાં એક ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવ્યું. આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેર્યા. આ દ્રાવણ વાદળી રંગનું જોવા મળે તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ બીજા બીકરમાં ભરી દીધું. બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી મૂકી એક કલાક સુધી બીકરને બાજુમાં મૂકી રાખ્યો. એક કલાક પછી બીકરમાં દ્રાવણનો રંગ અને નમૂના રૂપે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવી અવલોકન કર્યું અને ખીલીને બહાર કાઢી તેના રંગનું અવલોકન કર્યું. હવે અવલોકન કરતાં જોવા મળ્યું કે ખીલી ડૂબાડેલા દ્રાવણમાં આયર્ન સલ્ફેટ જેવો નવો પદાર્થ બનવાથી દ્રાવણનો રંગ લીલો બને છે. જ્યારે ખીલીની સપાટી પર કોપર નામનો નવો પદાર્થ રૂપે કથ્થઈ રંગના કોણો જોવા મળે છે. નિર્ણય આ પરથી સાબિત થાય છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આ ઉપરાંત હું આ પ્રયોગની PDF ફાઇલ પણ મોકલાવું છું, જેથી તમે સારી રીતે લખી શકો. પહેલામાં જવાબ આવશે D, પાણીની વરાળ થવી એ ભૌતિક ફેરફાર છે. બીજામાં જવાબ આવશે D, દૂધમાંથી દહીં બનવું એ રાસાયણિક ફેરફાર છે. ત્રીજામાં જવાબ આવશે B, એ લોખંડનું કટાવવું એ રાસાયણિક ફેરફાર છે. ચોથામાં જવાબ આવશે B, બેકિંગ સોડા અને વિનેગર સાથે મિશ્ર થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ વર્ગીકરણો જુઓ. ભૌતિક ફેરફારમાં આવશે મીણનું પીગળવું, લોખંડનું કૃત્રિમ ચુંબક બનાવવું, પાણીનો બરફ થવો, કેરીનું પાકવું અને પાણીમાં કોપર સલ્ફેટનું ઓગળવું. આ ફેરફારોમાં રાસાયણિક ફેરફાર જોઈએ. કોલસાનું દહન થવું, ખોરાકનું પાચન થવું અને ફટાકડાનું ફૂટવું. બરાબર. ચાલો હવે આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું અને આ પ્રયોગની PDF ફાઇલ પણ મોકલાવું છું સાથે, તે તમે જોઈને લખી દેજો. બરાબર. ઓકે, બાય.